remove everything. If you are comfortable, then you can remove your mask. Okay. Thank you, sir. આપનો બ્રીફ ઇન્ટ્રોડક્શન આપશો. સર, મારો કોડ 001 છે. મેં વર્ષ 2018માં મેથ્સમાં ડિસ્ટિંક્શન સાથે બેચલર ઓફ સાયન્સ કમ્પ્લીટ કર્યું છે. ત્યાર પછી મેં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી હતી. આ પહેલાં પણ મેં એક પીઆઈનું ઇન્ટરવ્યૂ આપેલું છે. આ મારું સેકન્ડ ઇન્ટરવ્યૂ છે. બીએસસી મેથેમેટિક્સમાં કઈ યુનિવર્સિટીમાંથી કર્યું? એચએનજીયુ. એચએનજીયુ. મેથેમેટિક્સમાં એક એબલ પુરસ્કાર આપવામાં આવે છે, એના વિશે આપ કંઈ જાણો છો? હા સર, એબલ પુરસ્કાર એ મેથ્સમાં જેમ નોબેલ પુરસ્કાર બધા વિષયોમાં મળે છે, મેબલ પુરસ્કાર મળે છે, જેની શરૂઆત 2003થી કરવામાં આવી હતી. છેલ્લે લાસ્ટ કોને મળેલો છે? સર, એક્ઝેક્ટલી મને નામ યાદ નથી. તમારે એબલ પુરસ્કાર જીતવો છે ભારત માટે, તો શું કયા એવી થિયોરી છે કે જે હજી સોલ્વ નથી થઈને જો એમાં તમે આગળ વધો, અથવા તો કોઈ બીજા તમારા સિનિયર મેથેમેટિશિયન આગળ વધે તો ભારતને એબલ પુરસ્કાર મળે, એવું કોઈ થિયોરી તમને કંઈ ખ્યાલ છે મેથ્સમાં? સોરી સર, મને યાદ નથી. અચ્છા, ગ્લાસ સીલિંગ ઇફેક્ટ એટલે શું? સર, મહિલાઓને એક લિમિટ સુધી જ પ્રમોશન આપવામાં આવતું હોય છે, એનાથી ઉપર આપવામાં આવતું નથી, એને ગ્લાસ સીલિંગ ઇફેક્ટ કહેવાય. એવું છે? સચિવાલયમાં ધારો કે કોઈ અંડર સેક્રેટરી છે લેડી અને એક જેન્ટ્સ છે અંડર સેક્રેટરી, ડીએસના પ્રમોશન આવે છે તો બંનેને આપવામાં આવે છે? ના સર, પ્રાઇવેટ સેક્ટરમાં આવું વધારે થતું હોય. પ્રાઇવેટમાં પણ યુઝ્યુઅલી એવું નથી થતું હોતું સર, મને ધ્યાન છે ત્યાં સુધી સર પ્રાઇવેટ સેક્ટરમાં આવું થાય છે. થાય છે, કેમ એવું થતું હશે? સર, એના વિશે મને એક્ઝેક્ટલી કેપેબિલિટીઝ ઓછી છે લેડીઝમાં કે પછી જેન્ટ્સમાં વધારે છે, શું લાગે છે? સર, હજુ સુધી આપણા જે સમાજમાં પિતૃસત્તાત્મક માનસિકતા હોય છે એના અંતર્ગત એવું માનવામાં આવે છે કે મહિલા ઓછી કેપેબલ હોય છે, અને ઘરનું સંભાળવાનું હોય છે, તો એ સર રીઝન હોઈ શકે ગ્લાસ સીલિંગ ઇફેક્ટનો. હા સર. અચ્છા, તમે સેપિયન્સ બુક વાંચેલી છે? ના સર. ઓકે, ડ્રોન્સ શાસ્ત્ર વિશે કંઈ આપને ખ્યાલ છે? ના સર. તમે કઈ કઈ પુસ્તકો વાંચેલા છે? સર, અત્યારે તો હું સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારીમાં જે જરૂરી હોય એ પુસ્તકો જ વાંચું છું. તમે લાઈફમાં કોઈ પણ એક સારું પુસ્તક વાંચ્યું છે સ્પર્ધાત્મક સિવાયનું? સર, 12th ફેલ એ બુક મેં વાંચી હતી, જે એક મનોજ કુમાર આઈપીએસ છે ને એના ઉપર લખાયેલી છે. અને પછી આઈપીએસ બન્યા? હા સર. એટલે એનાથી તમને ઇન્સ્પાયર થયા તમે આઈપીએસની? એટલે તમને ધેટ્સ રિયલી ગુડ કે તમને આઈપીએસની તમે બુક વાંચી, કારણ કે તમે પોલીસમાં આવવા માંગતા હતા, તો ક્યારથી તમે આ ફિલ્ડમાં આવવા માંગો છો પોલીસમાં? સર, જ્યારથી મેં શરૂઆત કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, ત્યારથી સર એક એવું હતું કે યુનિફોર્મવાળી જોબ, ડિસિપ્લિનવાળી જોબ મને, મતલબ હું પ્રિફર કરતી હતી એને. આ ઉપરાંત સર એક જે ગવર્મેન્ટની જોબ હોય છે તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હોય છે, એ સર એ રીઝન. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી તો દરેક જોબમાં હોય, પ્રાઇવેટ હોય પછી કે સારી જે નવરત્ન કંપનીઓમાં તમે જોબ કરતા હોય, મહારત્નમાં કરતા હોય તો પણ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હોય, એમએનસીમાં કરતા હોય તો પણ હોય, સરકારમાં કરતા હોય તો પણ હોય, પણ પોલીસ જ કેમ? હા સર, એટલે મારે યુનિફોર્મ જોબ, યુનિફોર્મ પ્લસ નર્સમાં પણ યુનિફોર્મ આપવામાં આવે છે, પણ સર હું પોલીસ ફિલ્ડ, પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવવા ઈચ્છતી હતી. મારે કંઈક એવું મને કહો કે તમે પોલીસમાં આવવા માગો છો, અથવા તો તમે પોલીસમાં આવીને કંઈક સારું કામ કરી શકશો. સર, મારી પોલીસ પ્રત્યેની જે લાગણી છે એ તો સર બસ ડિસિપ્લિનવાળી જોબ હતી, એના કારણે જ મેં પસંદ કર્યું હતું. આ ઉપરાંત મને અહીંયા હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી તો મને એક તક મળી, જે એ તકના બેઝ ઉપર જ હું અહીંયા સુધી પહોંચી છું. અચ્છા, મેથેમેટિક્સમાં આગળ વધવું હોય તો કઈ કઈ સારા ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં છે? સોરી સર, મેં એના ઉપર કોઈ રિસર્ચ નથી. બીએસસી કર્યા પછી એમએસસી કોઈને કરવું હોય તો તમે ગાઈડ ન કરી શકો? સર, એના વિશે મેં કંઈ નો ઉપયોગ કરીને તમે પોલીસમાં શું શું કરી શકો રિફોર્મ્સ માટે, અથવા તો પોલીસમાં એક્ઝિસ્ટિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એના માટે તમે એઝ અ મેથેમેટિશિયન શું કરી શકશો? સર, મેથ્સના કારણે આપણું કેલ્ક્યુલેટિવ માઇન્ડ થતું હોય છે, તો તમે સારું અનુમાન લગાવી શકો છો. ઇવન તમે સર એનસીઆરબીના ડેટા હોય છે તેનું તમે સારી રીતે એનાલિસિસ કરી શકો છો, અને તમારા વિસ્તારમાં તમે એનું સારું ઇમ્પ્લિમેન્ટેશન કરી ઓછા રિસોર્સિસથી તમે એમ સારું વર્ક કરી શકો છો. સર, શાહબાનો કેસ વિશે આપ શું જાણો છો? એઝ અ મહિલા તરીકે તમે કોઈ એવા લેન્ડમાર્ક જજમેન્ટ વિશે જાણો છો? એક તો શાહબાનો છે, બીજું કોઈ? સર, મેનકા ગાંધી જજમેન્ટ હતું. શાહબાનો કેસ વિશે કંઈ જાણો છો? સર, હું અંદાજ લગાવી શકું? સર, સર મને ધ્યાન છે ત્યાં સુધી સર ઈચ્છા મૃત્યુ ઉપર હતું એ જજમેન્ટ. અચ્છા, મામલતદારના શું પાવર હોય છે, કલેક્ટરના શું પાવર હોય છે અને સચિવના શું પાવર હોય છે? સોરી સર, એના વિશે મને વધુ સચિવાલય વિશે શું ખબર છે આપને? સોરી સર,
અચ્છા, કોઈ ટ્રાઇબ્સ છે, બહુ જ ઘનઘોર જંગલ છે, એમાં કોઈ ટ્રાઇબલથી ભૂલથી કોઈ એવી ઘટના બની ગઈ છે કે જે હકીકતમાં નિયમોનું ઉલ્લંઘન કરે છે, પરંતુ એ બિચારો અભણ છે, એને કંઈ ખબર નથી, તો તમે શું કરશો એઝ અ પીઆઈ તરીકે? જેની જોડે ખાવાના બે દાણા નથી, કપડાં ફાટલા તૂટલા છે, કાણાવાળા છે, અને એને કોઈની ચોરી કરી અને કોઈને નાસ્તો પડાવી લીધો, વિશેષ તો કંઈ કર્યું નથી એને, તો તમે શું કરશો? નાસ્તો પડાવે કે કંઈ ગુનો નથી, તો એ લોકો છે આ તો લૂંટ કરી મારી, મારો ઘઉં લઈ ગયા, ચોખા લઈ ગયા, તો તમે શું કરશો? સર, હું એઝ અ પીઆઈ તરીકે પહેલાં તો સર એ જાણીશ કે એને કેમ કર્યું, તો સર એઝ અ મતલબ એ ભૂખ્યા હોવાના કારણે અહીંથી ચોરી નહીં કરી, તો એ કોઈ ગુનો નથી, તો સામેવાળા વ્યક્તિને સમજાવીશ. ના, ગુનો તો છે જ ને, કોઈ પણ વસ્તુ તમારી હોય તમારા કસ્ટડીમાં એ હું લઈ લઉં છું તમારા કન્સેન્ટ વગર, તો એ તો ગુનો જ છે ને. પણ સર ખાવાની વસ્તુ પડાવી એ પણ એનું એક મજબૂરી હતી. તો તમે ગવર્મેન્ટ ઓફિસર તરીકે શું વિચારો છો, અને નોર્મલ સિટીઝન તરીકે, એથિકલ પર્સન તરીકે, એક ભાવુક વ્યક્તિ તરીકે શું વિચારો છો? સર, એક પોલીસ ઓફિસર તરીકે આવું મતલબ ના થવું જોઈએ, પણ એક મજબૂરી હતી, તો સર એમ ગુનો નથી, એમને સમજાવીને છોડી દેવામાં આવશે. સર, કોઈને પરીક્ષા છે, 2 વાગ્યાનું પેપર છે, અને હેલ્મેટ વગર લાયસન્સ વગર નીકળે છે, અને તમારે એવા રોવે છે કે મને જવા દો, માફ કરી દો, મારે પેપર છે, તો શું કરશો તમે? સર, હું એને મતલબ જે દંડ થતો હશે એ દંડ તો લેવાનો જ થશે, આ ઉપરાંત પછી એને જવા દઈશ, ટાઈમ બધું વેસ્ટ નહીં કરું એનો. જ્યુડિશરી ઓવરરીચ અને જ્યુડિશરી એક્ટિવિઝમ, આના વિશે આપ શું કહેવા માગો છો? હા સર, જ્યારે આપણા ભારતમાં સંસદીય પ્રણાલી છે, આ ઉપરાંત ન્યાયપાલિકાની પણ સ્વતંત્રતા છે, જ્યારે ન્યાયપાલિકા એ સંસદના કારોબારી અથવા ધારાકીય કાર્યોના પોતાના હસ્તક લે છે, ત્યારે એને ન્યાયિક સક્રિયતા કહેવાય છે. જ્યારે આ બહુ મતલબ મહત્વના મુદ્દા ઉપર લે છે તો ન્યાયિક સક્રિયતા કહેવાય છે, પણ સામાન્ય મુદ્દા ઉપર એ કોઈ જ મુદ્દો ઉઠાવે છે તો એને ન્યાયિક અતિરેક કહી શકાય છે, ઓવરરીચ. સામાન્ય મુદ્દા પર, જેમ કે સર દિવાળીમાં ફટાકડા ફોડવા નહીં, તો એ ગવર્મેન્ટ કોઈ મતલબ સ્ટેન્ડ લઈ શકતી હતી, તો એના ઉપર સુપ્રીમ કોર્ટનું કહેવું જરૂરી નહોતું, તો એવા મુદ્દા ઉપર જ્યારે સુપ્રીમ કોર્ટ કહેતી હોય છે એને ઓવરરીચ કહેવાય છે. મારો છેલ્લો પ્રશ્ન, રેશિયલ કમેન્ટ એટલે શું? રેસ શું છે, રેશિયલ કમેન્ટ શું છે? ગુજરાતી પણ બોલી જઉં છું, વંશીય ટિપ્પણી કરું છું કોઈ પણ વ્યક્તિ પર, તો વંશીય ટિપ્પણી શું? જાતિવાદી નથી કહેતો, વંશીય ટિપ્પણી. સોરી સર, એના વિશે મને. અચ્છા, સેવન સિસ્ટર્સ જે આપણા રાજ્યો છે એનું નામ અને એના પાટનગરનું નામ ખબર છે? ત્યાંના લોકો પર વંશીય ટિપ્પણી થાય છે દિલ્હીમાં, એટલે કહું છું. ઓકે સર, નામ હું જણાવી શકું? અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, આસામ, ત્રિપુરા, મેઘાલય. ગુડ સર. મહિલા રાજ્યપાલ યુપીના અત્યારે કોણ છે? આનંદીબેન પટેલ. અને આપણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોણ સેવા આપે છે? સોરી સર, મહિલા જ છે સર, અત્યારે હું રિકોલ નથી કરી શકતી. અચ્છા, ઓકે, ચાલો. તમે 5 પર્વતના નામ આપો ગુજરાતના પ્રખ્યાત પર્વત. ગિરનાર. યસ. સાપુતારા. આંબાડુંગર જે છોટા ઉદયપુરમાં છે. માતાજીની સ્થાન યાદ કરો બધા. પાવાગઢ. માતાજી બધા ત્યાં પર્વતો પર્વત પર બેઠા છે, બાપા બધા નીચે બેઠા છે, માતા ઉપર બેઠા છે. સરસ, ચાલો. પછી સીઆઈડી અને આઈબીની શું ભૂમિકા, એટલે શું ફેરક હોય? સીઆઈડી હોય છે અને આઈબી, બે પોલીસમાં એવું હોય. સીઆઈડી અને આઈબી શું કામ કરે છે, ફેર શું? આમ આ સીઆઈડી છે અને આઈબી છે એમ કહે. સર, મને એક્ઝેક્ટ એનો આઈડિયા નથી કે શું છે બંને. ઓકે. એક્ટ 2000, આરટીઆઈ એક્ટ છે 2005, એના હેઠળ તમે અધિકારી છો, તો કોઈ અરજદાર એમને તમે એમ કહી શકો ભાઈ તું કારણ બતાવ, તો માહિતી આપી, એવું કહી શકાય ખરું? આરટીઆઈ એક્ટ અભ્યાસ કરેલો છે? હા સર. સર, કોઈ પણ વ્યક્તિ ગવર્મેન્ટ ઓફિસરની ગવર્મેન્ટ ઓફિસની કોઈ પણ માહિતી લઈ શકે છે વગર કારણે પણ. બરાબર, કારણ જરૂર નથી. યસ, બરાબર. પોલીસની શું કામગીરી હોય છે? તમારે લોકો પીઆઈ થઈ ગયા, તો પીઆઈની શું કામગીરી, એટલે પોલીસ સાથે બધું આવી બધાની શું કામગીરી હોય પોલીસની? સર, સૌથી પહેલું તો એનું કાર્ય હોય છે જે તે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. આ ઉપરાંત જે સામાજિક કાર્યો જેમ કે સુરક્ષા સેતુ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરી લોકોને અવેર કરવા, આ એ લોકો સાથે જે કોલોબરેશન કરીને વિવિધ સ્કીમોની માહિતી આપવી, અસામાજિક તત્વોનો ટેકલ કરવા, એ બધા સરકારી જાનમાલનું રક્ષણ કરવું, ગુનાની તપાસ, આ બધું આવશે ને? હા સર. પોલીસની કામગીરી એ જ છે ને, એ જ પૂછવાના હે ને. ગૃહ વિભાગના મંત્રી કોણ છે, મંત્રી રાજ્યમાં?
ગૃહ ખાતું તો સીએમ સાહેબ જોડે છે પણ રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી સર છે. કયા વિસ્તારમાંથી ચૂંટાયેલા? સોરી સર, એના વિશે મને આઈડિયા નથી. અને આ સીએમ સાહેબ ક્યાંથી ચૂંટાયેલા? અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી. યસ સર. પછી ડીજીપીનું નામ ખબર છે આપણે? ડીજી અને આઈજીપી. ડીજીપીનું નામ ખબર છે, આશીષ ભાટિયા સર છે. એનું માળખું ખ્યાલ છે તમને? ઉપર ડીજીપી પછી કોણ કોણ આવે? સર, ડીજીપી આવશે, દેન આઈજીપી, ડીઆઈજીપી, એસપી, આસિસ્ટન્ટ એસપી, પછી ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ એન્ડ કોન્સ્ટેબલ. યસ, એન્ડ ડીવાયએસપી, પીઆઈ અને ડીવાયએસપી ઊભા હોય કે પીએસઆઈ, ત્રણેય ઊભા એક સાથે ઊભા હોય તો આપ કઈ ઓળખી શકશો કે આ ત્રણેય અલગ અલગ છે? ઓળખાય કેવી રીતે? આપણે ત્રણ વ્યક્તિ સાથે ડ્રેસમાં છે તો આપણે કઈ કહી શકીએ કે આ પીએસઆઈ છે, આ પીઆઈ છે, આ ડીવાયએસપી છે, કઈ રીતે? હા સર, એમના ડ્રેસ ઉપરથી, જેમ કે પીએસઆઈ હોય છે અને બે સ્ટાર હોય છે, જ્યારે પીઆઈને ત્રણ સ્ટાર હોય છે અને જોડે એક બ્લુ અને રેડ રિબિન હોય છે, જ્યારે ડીવાયએસપીમાં ત્રણ સ્ટાર હોય છે પણ રિબિન હોતી નથી. બરાબર, ઓકે. છેલ્લે આ મહિલાઓના સુરક્ષા માટે સરકારે કઈ કઈ વ્યવસ્થા ગોઠવી છે મહિલા સુરક્ષા માટે? સર, એક તો 181 અભયમ હેલ્પલાઇન નંબર, આ ઉપરાંત સી ટીમનું આયોજન કરવામાં આવે છે, વન સ્ટોપ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન નથી કર્યા બધે જિલ્લામાં છે, મહિલાઓ માટે છે ને, મહિલાઓનું તો રાજ છે બધું, પિક્ચર આવી ગયું ને છેલ્લા બધી. એક પેલા ડાયલ કહી દઉં છું, 108 નંબર શું છે? ઇમરજન્સી હેલ્થ માટે છે. 181 મહિલા, બરાબર, 101 ની સેવા. સોરી સર, 101 વિશે મને આઈડિયા નથી. 100 પોલીસ વિશે. 112 ઇમરજન્સી કોઈ બી હોય તો 112 છે. મહિલાઓની કેટલી જગ્યા છે તમારા આમાં સિલેક્શનમાં? જનરલ 10 છે, ટોટલ 10 જગ્યાઓ છે. શું લાગે તમને, 10માં છો તમે? સર, હું આશા તો રાખી શકું કે હું એમાં હશું. રિઝર્વેશન 33% છે ને? હા સર. રાજ્યમાં 50% મહિલા રિઝર્વેશન પણ છે, ક્યાં ક્યાં? સર, જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતમાં મહિલાઓ માટે 50% રિઝર્વેશન છે, બાકી ગુજરાતના જે બીજા સરકારી ડિપાર્ટમેન્ટ એ સિવાય, ગ્રામ પંચાયતો સિવાય ક્યાંય ખરું? તાલુકા પંચાયત ને ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતમાં ગણીએ, ચાલો એ સિવાય હજુ છે. સોરી સર, મને એના વિશે આઈડિયા. નગરપાલિકાઓમાં? ઓકે સર. કેવા પરિવર્તન લાવવા માંગો છો? સર, જે તે પોલીસ સ્ટેશન હોય એમાં જે વુમન ફ્રેન્ડલી બિહેવિયર એક તો જોઈએ, અને આ ઉપરાંત જે મહિલાઓ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવવા આવી શકતી નથી, તો એમના માટે કેવું એટમોસ્ફિયર ક્રિએટ થાય કે એ ઇઝીલી પોલીસ સ્ટેશનમાં આવીને એફઆઈઆર નોંધાવી શકે, પોતાના ગુના વિશે જાય માહિતી આપી શકે. એફઆઈઆર જ નોંધવાનું ઓછું થાય એના માટે તમારે શું પ્રયત્ન રહેશે? એફઆઈઆર જ ઘટવા માંડે, જેમ ડ્રોપ આઉટ રેશિયો ઘટવા માંડ્યો શિક્ષણ વિભાગે જે પ્રયત્નો કર્યા, એવા કોઈ કોમ્પ્રિહેન્સિવ પ્રયત્નો કરવા જોઈએ? કેવા? એકાદો પ્રયત્ન મને ખાલી આમ ઉપર છલ્લો ભલે એક આઈડિયા તરીકે કે આવું કર્યું હોય તો એફઆઈઆર ઓછી થાય, ઘટવા માંડે. હા સર, જે કોઈ પણ બધી વસ્તુઓને ટેકલ કરવા માટે કાયદાઓ હોય છે, જેમ કે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ કે એવી રીતે, તો એના વિશે જાગૃતિ ફેલાવી અને સ્ત્રી વિશે એનજીઓની સહાયથી તમે જાગૃતિ ફેલાવીને એ સ્ત્રી વિશેના કાયદાઓ તમે. અચ્છા, અત્યારે પોલીસે પ્રયત્ન કરે પણ છે કે એફઆઈઆર નથી લેતી, અરજી લે છે જાણવા જો કેવા કેવી બાબતમાં લેતી હશે? મોટાભાગના કિસ્સાઓ ક્યારે ગયા છો પોલીસ સ્ટેશન? ના સર, નથી ગયા. જવું જોઈએ તમારે. તમારે ઇન્ટરવ્યુ છે તો જવું જોઈએ ને એકવાર. અત્યારે સમય છે, ક્યારે છે એક્ઝામ તમારી? ઇન્ટરવ્યુ 11 તારીખના. એકવાર મુલાકાત લેજો, ફ્રેન્ડ્સ જોડે જજો. કેટલા મહિલા પોલીસ સ્ટેશનો છે રાજ્યમાં? સોરી સર, મને છે સ્પેશિયલ મહિલા પોલીસ સ્ટેશનો, યુ નો? હા સર, ખ્યાલ છે તમને? હા સર. ક્યાં ક્યાં હશે આમ અનુમાન ખાલી કરો ને. સર, મારા અનુમાન મુજબ જે દરેક જિલ્લામાં એક હોય છે એવું. એ તો મંજૂર થયેલા છે, કાર્યરત કેટલા છે એના વિશે મને માહિતી નથી. નથી ખબર. ડીવાયએસપી મોટા કે એએસપી મોટા?
તમે હમણાં હાયરાર્કીમાં એએસપી પણ કહ્યું, હા સર, ડીવાયએસપી પણ કહ્યું, હા એએસપી મોટા આસિસ્ટન્ટ, કેવી રીતે પોલીસ, કેવી રીતે સર, જે કોઈ બી આઈપીએસ એક્ઝામ પાસ કરીને આવે છે અને શરૂઆતમાં એએસપી તરીકેનું એમને પ્રમોશન આપવામાં આવે છે, ધેન પછી એમને એસપી તરીકેનું આપવામાં આવે છે. પાવર્સ તો સરખા જ છે બંનેને, હા સર, પણ એવી રીતે આપવામાં આવે, આઈપીએસ છે એટલે મોટો એવું, ના સર, એ એક્ઝામ ક્લિયર કરીને આવે છે, સો આપણે એક્ઝામ કરીને જ આવે, ક્લિયર કરશો ને એક્ઝામ તો, પણ સર એ યુપીએસસી ની એક્ઝામ ક્લિયર કરીને આવે છે, કે એક જ એક જ પોલીસ સ્ટેશન માં એએસપી અને ડીવાયએસપી હોય એવું શક્ય ખરું? સર મારા મત મુજબ ના હોઈ શકે. બરાબર, ધે બોથ રિપોર્ટ ટુ ધ એસપી. એસડીપીઓ એટલે શું? એસડીપીઓ, સોરી સર, મને આના વિશે આઈડિયા નથી. એસડીએમ એટલે શું? સર ડીએમ નું મીનિંગ ખબર છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, પણ એસ નું મીનિંગ ખબર નથી. એસ વાસ થોડુંક નજીક જ છો તમે. આપણે જોઈએ છીએ રસ્તામાં, એટલે શું પીસીઆર? એટલે શું? પોલીસ કંટ્રોલ રૂમ. ઓકે ઓકે ઓકે. હવે મને તમે એમ કહો કે ગણિત તો જોડવાનું કામ કરે છે ને, ગણિતને તમે માઇનસ માઇનસ પણ પ્લસ જ કરે છે, ગણિતનો એ સિદ્ધાંત છે, તો એ સિદ્ધાંતને કામે લગાડીને તમે કેવી રીતે જોડશો? અમે જો તમે મહિલાની જાગૃતિ, મહિલાનું સશક્તિકરણ, મહિલા માટે આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, હવે તમે અમારા પીઆઈ છો અને અમે ચારેય તમારા વિસ્તારના દારૂનો ધંધો ચલાવીએ છીએ, અમે ચારેય હિસ્ટ્રી સીટર્સ છીએ, તમે અમારા અડ્ડે આવી ગયા, અમે ચારેય ભેગા થયા છે, અડ્ડા અમારા જુદા જુદા છે પણ એક જગ્યાએ ભેગા થઈ ગયા અને તમે રેડ પાડવા આવ્યા, બરોબર, શું કરશો સૌથી પહેલા? તમે એકલા જ છો, હા, કોઈ શું, તમારું શું રિએક્શન હશે? ચાલો તમે પહેલા તો રેડ પાડો, તમે મહિલા સિંઘમ છો, લો લેડી સિંઘમ. સર પણ સર છીએ જ નહીં, તમે ખકડાવો અમને તમારી ભાષામાં, જેથી અમે ધર્મ ધંધો બંધ કરી દઈએ, જે ભાષામાં વાત કરી એ ભાષામાં કરો. ના ના, કેવાનું છૂટ એમ બોલવામાં શું વાંધો? હું સમજાવીશ કે આ મોરલી પણ તમને સમજાવો, સમજાવીશ એમ નહીં, હિસ્ટ્રી સીટર છે, તમારે અમને સમજાવવાના જ છે લિટરલી. ઓકે સર, આ સ્થળ ઉપર જ છીએ આપણે એમ માની લો. ઓકે, તો તમે આ જે કરી રહ્યા છો એ સાચું નથી, મતલબ સારું નથી. તમારું તો ખુદનું તમે આર્થિક રીતે તમે પેલું કરી રહ્યા છો, પણ બીજાનું સોશિયલી લાઈફ તમે બગાડી રહ્યા છો, તો આવું ના કરવું જોઈએ. આના કરતાં તમે કોઈ બીજા જે ગવર્મેન્ટના ઇનિશિયેટિવ તમે લઈ, અથવા તો તમે ગવર્મેન્ટની જે સ્કીમ હોય કે બીજા કોઈ બી ધંધામાં તમે કાર્ય કરી શકો છો. અમને લોન અપાવી દો મેડમ, તો કરીએ, આ તો અમારા બાપ દાદાનો ધંધો છે. તો લોન લોન માટે વાતો કરે મેડમ, તમારી જેવા બધા સાહેબો આવીને, પણ કોઈ કઈ કરતું તો છે નહીં, બોલવાથી કઈ થોડું થાય છે, કઈ કરાવી દો લો અમને, તો અમારા બૈરા છોકરાને બધાને ફ્રી કરી દઈએ આમાં. દિવાળી સારી છે, તમે બેંકમાં જઈને તમે જે લોન માટેની જે પ્રોસેસ હોય તમે કરી શકો છો. તમને કઈ લગતા વાતતા આવડતું હોય તો આ ધંધો જ ન કરો ને મેડમ, આજે ગમતો નથી કઈ અમને આ ધંધો, આ તો કપાણે કરીએ છીએ અમે, તાપી પેટનો સવાલ છે મેડમ આ અમારો. તમે ગમે એ કહેશો ને અમારા નથી છોડવાના, લ્યો તમારે થાય એમ કરી લો, લ્યો તો હું અરેસ્ટ કરી લઈશ, મારા જોડે બીજો કોઈ ઓપ્શન નથી. તમને સમજાય, છતાં તમે ના સમજ્યા, કાયદો બતાવો, લોકો કયા કાયદા નીચે અરેસ્ટ કરશો, એ તો અમને મારા વકીલને બોલાવું છું. સર અત્યારે મને કાયદો કાયદાનું જ્ઞાન નથી. સરસ સરસ, ઇટ્સ ઓકે, પણ તો બહુ સારું હતું. ઓકે, તમે એક્ઝેક્ટલી તમને ખબર છે ને કે પોલીસની એક ઇમેજ કેવી છે, કેવી છે સમાજના અંદર? સર પોલીસની ઇમેજ બંને ટાઈપની છે, પોઝિટિવ પણ છે, નેગેટિવ પણ છે. તમે કઈ ઇમેજથી વાસ્તવિક સ્તર ઉપર અવગત હશો?
સર હજુ સુધી મારે પ્રત્યક્ષ પોલીસ સાથે મુલાકાત જાહેર વ્યવહારના અંદર જ્યારે જોતા છો ત્યારે સર જે કોરોનાના સમયમાં મેં ન્યૂઝ ચેનલના મારફતે જે માહિતી મેળવી અનુસાર પોલીસનું કાર્ય બહુ સરાહનીય હતું એમને 24 કલાકની ડ્યુટી સારી રીતે નિભાવી હતી તો હું તો આ જાણું છું કોરોના સિવાય સર મતલબ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી હોય તો એના એના સાથે જોડાયેલા હોય છે તો ન્યૂઝપેપર તો વાંચ્યું હશે ને હા સર પણ મને તો આજ યાદ છે કે પછી કહેવા નહીં માંગતા ના સર મને આટલું જ ખબર છે અચ્છા એવું છે મહિલા સેલ શું છે સોરી સર મને એક્ઝેક્ટલી ખબર નથી હમણાં વાઇસ પ્રેસિડેન્ટે ગુજરાતના પોલીસ વિભાગના 7th રેન્ક આપ્યો છે અને એમના માટે એક નવું અહીંયા ખભા ઉપર લગાવવાનું છે પ્રેસિડેન્શિયલ કલર્સ કહેવાય છે શું છે સર એ પ્રેસિડેન્ટ કલર એ જે એક પોલીસ ગુજરાત પોલીસનો 7મો નંબરથી એને રેન્ક મળ્યો છે આ ઉપરાંત 6 રાજ્યોની પોલીસને મળ્યો છે એના અંતર્ગત એક નવો લોગો મળશે નવો એન્થમ મળશે અને લોગો જે પોલીસની વર્દી હોય છે એના ડાબા સ્લીવ ઉપર લગાવવાનો હોય છે સાચું છે કોને કોને લગાવવાનું સર દરેક પોલીસ કર્મચારી એટલે ક્યાંથી પણ સીપી સાહેબથી લઈ અને નીચે સુધી દરેકને હા સર ખાલી પીઆઈ સુધી કે ડીવાયએસપી સુધી ના સર દરેક બધી સ્ટેટ માટે જ છે ખાલી સ્ટેટના દરેક જે મતલબ કર્મચારી હોય પોલીસ કર્મચારી બધા એટલે કે યુપીએસસી જેને રિક્રુટ કરે એ પણ આવશે હા ખાલી જીપીએસસી વાળા જ ગુજરાતમાં જે એની હશે રિક્રુટમેન્ટ કર્યું હશે બધા લાગશે સાચું છે હા સર મને ધ્યાન છે ત્યાં સુધી સાચું છે પોલીસના અંદર એઝ અ સિસ્ટર તરીકે તમે શું ચેન્જ કરવા માંગશો મીન્સ કે એક મહિલા તરીકે તમને શું લાગે છે કે પોલીસ પ્રશાસનમાં શું બદલાવ લાવવો છે સર મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી જે પોલીસ સ્ટેશન હોય છે ત્યાં મહિલાઓ માટે અલગ વોશરૂમની કેવી વ્યવસ્થા નથી હોતી તો હું મારા વિસ્તાર અંતર્ગત જે આવતા પોલીસ સ્ટેશન હશે તો હું એના એમાં સુધારો લાવીશ અને બીજું જે સરને વાત કરી એ પ્રમાણે વુમન ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવાનું કરીશ પણ જે અંદર કામ કરે છે એમના માટે સર એક ટીમ વર્ક તરીકે વર્ક કરવાનું અમે રાખીશું ઓકે ભવિષ્યમાં એસપી અથવા કમિશનર પણ બનશો હે ને બહુ જ સરસ બહુ જ કોન્ફિડન્સ સારો છે તમારો નોલેજ પણ સારો છે અને અમુક પ્રશ્ન ના આવડે તો ધેટ્સ ફાઇન કારણ કે મને પણ કોઈ 10 પ્રશ્ન પૂછે તો 6-7-8 આવડે બધા તો ન જ આવડે યુનિવર્સલ છે દુનિયા આવડી મોટી છે તો તમે પાસ છો 100%. પહેલા દિવસે બીજા દિવસે શું નામ બેન તમારું અલકા ચૌધરી એટલે કહે છે ને કે આપ મુંબઈ આ રહે હોય અલકા કરાઈ આ રહે હોય એવું બહુ સરસ ગુડ થેન્ક યુ સર ગીતાને ઓળખો છો ગીતા દીદી હા ઓળખો અલકા બેન ચૌધરી હા સર અગ્નિશામકમાં એવું જે તમે કહો મને ખબર નથી ને એ સારા આમ છો એટલે શું કે અંદર ભરતું ભરતું બોલીએ ને તો એને જેટલી ખબર છે આટલી ખબર છે એમ આ એક ખાસ ધ્યાન હોય અને બાકી ઓવરઓલ જોઈ લો ને આપણો સબ્જેક્ટ એનું હોય થોડું ઘણું અને બાકી જે આપણા જે વિભાગ પોલીસમાં પીએ જવાબદારી છે હું કામગીરી તો કીધું ને આપે એ ટાઈપનું પૂછે રેન્ક બધી રેન્ક ગુજરાત જોઈ લેવાની અધિકારી બધા છે ને અને વિધાનસભાના અધ્યક્ષ મહિલા તરીકે તમારે ધ્યાન નીમાબેન આચાર્ય ઓકે સર પણ મને એક્ઝેક્ટલી વચ્ચે યાદ આવે તો કહી દેવાય હા ચાલો ઇન્ટરવ્યુમાં કદાચ સ્ટ્રાઇક થાય તો કહેવાય હું એક વાત કે સાહેબ આપે મને ઓલા પ્રશ્ન પર મને હવે રિકોલ થયો છે હું કહું કે હું આ છું પૂછી લેવાનું અને ભારત છે ને બે વસ્તુમાં બહુ આગળ છે સ્ટુડન્ટ્સ કિડ્સમાં એક તો મેથ્સ આપણો બહુ સારો છે ઇન્ડિયન્સ ઓલ ઓવર ધી વર્લ્ડ અને બીજું સ્પેલિંગ બહુ સારા છે એટલે સ્પેલ બીમાં આપણે જીતતા હોઈએ છીએ તો મેથ્સનો તમારો ગુજરાતનો જે શૂન્યની શોધથી માંડીને અરેબિક વર્ડ્સથી માંડીને બધું આપણે કરેલું છે આરબમાં તો પછી કીધું પહેલાં આપણે શોધ્યું હતું તો એ બધું થોડુંક બેઝિક કરજો તમને એબલ ખબર હતી મને બહુ ગમ્યું કારણ કે મેથ્સવાળાને એબલ નહીં ખબર હતી એબલ પુરસ્કાર વિશે એમને શૂન્યની શોધ કરી હતી પાઈ ની જે ઓરિજિનલ વેલ્યુ જે 3.0
14 છે એ એમને શોધી દે ઓક્ટેન હમણા ગયા મહિને એક છોકરો 3.14 પછીના કેટલા અક્ષરો આંકડા હોય ને 3.14 કેટલા હોય 3.14 સુધી મને યાદ છે હા બહુ સરસ ધેટ્સ ગુડ સરસ ગુડ બીજું કે આપને કે પૂછવું હોય તો સાહેબ ને શું નામ આપનું અલકા અલકા આખું અલકા પ્રવીણભાઈ ચૌધરી થઈ જશો તમે તો ના ના હોપસો શું થઈ હોપસો ને થઈ જશો 100% હાઉ મેની સીટ્સ આર ધેર ટોટલી ઓબીસી માં સર ને બધું થઈને આખું પીઆઈ માં કેટલી સીટ 40 છે ઓકે થઈ જશે બીજો કોઈ પ્રશ્ન છે ને મારું આપું તમારો કોઈ પ્રશ્ન હોય તો પૂછી જાઓ પૂછી લો સાહેબ ને પૂછો સર આજે પોલીસ રિલેટેડ મને નોલેજ તો ઓછું હતું તો સર એ મતલબ હું કામ કરો ક્યાં રહો છો ગાંધીનગર જ તો પોલીસ સ્ટેશન માં જાઓ ખાલી ઓબ્ઝર્વ કરો આખો દિવસ બેસો ત્યાં ગણિતના પાઈ ને એવું નહીં કરવાનું ચાલશે ત્યાં જઈને બેસો પોલીસ નું કરાવો કોઈ પોલીસ વાળા ભાઈ હોય ને એની સાથે થોડું કોઈ શું શું કરી દે ઓબ્ઝર્વ જ કરો ને ખાલી એટલે તમને તો અમે તો ડિપાર્ટમેન્ટલ નથી પૂછ્યું ઓકે પણ તમે ડિપાર્ટમેન્ટ કરી લે હા સર એક આમાં શું છે તમારો ઇન્ટરવ્યુ પહેલું છે હા બરોબર એટલે મેથ્સ ના સ્ટુડન્ટ વધારે નહીં ગયા હોય તો તમને ડિપાર્ટમેન્ટલ પૂછશે અભ્યાસ સરસ પરંતુ તમારે એમ કહેવાનું હોય છે કે જે પુરુષો છે એ પોતાના પત્ની પત્ની બહેન અને પોતાની ફ્રેન્ડ્સને મદદ તો કરતા જ હોય છે પરંતુ આપણું સોશિયલ અને ઇકોનોમિકલ સ્ટ્રક્ચર જ એવું છે કે આગળ જતા સ્ત્રીઓને પોતાને તો કરવું જ છે પણ છતાં ઇફ છે જેમ કે બાળક આવી જાય તો તમે શું કરવું પડતું તો તમે જાતે જ એવું કહેશો ને તમારા પતિ તમને ગમે એટલા આપે છે પ્રોત્સાહન પણ તમે શું કહો છો કે યાર મારે તો બાળકનું ધ્યાન રાખવું છે બીજું કે તમે બોસ છે તમારે બહુ જ સારા છે તમને સારું રાખે છે પણ તમને એમ કે છે આજે દિલ્હી જાઓ કાલે ચેન્નઈ જાઓ પરમ દિવસે આમ જાઓ તો વુમનને છે ને એ આખી આપણી સ્ટ્રક્ચર જ એવું છે આપણું પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં અને ખાનગીમાં કે વુમન ફ્રેન્ડલી નથી વુમન ફ્રેન્ડલી નથી અને વુમનના બી અમુક હાઇજેનિક ને અમુક ઇશ્યુઝ હોય છે તો એ દિવસોમાં પણ કદાચ કામો આવી ગયું એ બધું પણ થાય એટલે એઝ અ હોલ આપણું જે સ્ટ્રક્ચર છે ને દુનિયા આખીનું એ વુમન માટે ક્યાંક ને ક્યાંક એવું છે કે બેસ્ટ પોઝિશનમાં એમ તો ઇન્દ્રાણી પેપ્સિકોની વડા છે જ તો અમુક અમુક એક્સેપ્શનલ કેસીસ છે પણ 50-50% રેશિયો નથી એમ 70% સારી જગ્યાએ પુરુષો છે 30% મહિલાઓ છે અમને દારૂડિયાની સાથે આવી સલુ કહીતી વાત ન કરાય મારા જોડે ગન ને તો હોય જ છે સ્વ બચાવ માટે એનું તો ચલો મેં કીધું તમે એકલા છો બરોબર ને તો તમે ગયા એકલા છો બોલાઈ તો શકો તમે બોલાઈ તો શકો અને પછી એક્ટિવિટી કરો તમામ જગ્યાએ ગ્લાસ સીલિંગ ઇફેક્ટ છે જ. ઓકે સર. હા ને. ઓકે. થેન્ક યુ સર. જી.